નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે 17મો પાઠ અભ્યાસ કરી રહ્યા છીએ. આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી વિશે વાત કરી છે, જેમાં સૌ પ્રથમ આપણે ગરીબીની વાત કરી રહ્યા છીએ. ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી, તેમજ ભારતમાં ગરીબી, તેમજ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો વિશે અભ્યાસ કર્યો હતો. અને ગરીબી રેખા નીચે જીવતા લોકો જેના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા પણ કરી હતી. ગરીબીનું માપનમાં પણ આપણે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીની વાત કરી હતી. હવે લાસ્ટ લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો ત્યારે વાત કરી હતી કે ગરીબી ઉદ્ભવવાના કારણો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો એના વિશે ચર્ચા કરવાની છે, જેમાં ગરીબીના જે કારણો છે કે શું કામ ઉદ્ભવે છે, તો એના વિશે વાત કરીએ તો ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. કારણ કે ગામડાઓમાં વધારે ગરીબી જોવા મળે છે એવું કહી શકાય. તો એના કારણો જેનો અભ્યાસ કરીએ તો કૃષિ ક્ષેત્રે એક તો અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલત, જેના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવક જે છે એ કેવી હશે, તો કે ઘટેલી હશે. કૃષિ ક્ષેત્રે જોઈએ એવો વિકાસ નથી, સિંચાઈની સગવડતા પૂરી નથી, માટે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો જોવા મળે, બરાબર છે, અને એના કારણે ગરીબી આવે. બીજું છે, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ છે. ગામડાઓની અંદરમાં આવું વૈકલ્પિક રોજગારી ન હોય, બરાબર છે, આપણે અહીંયા હોય પાર્ટ ટાઈમ જોબ કરવા માટે જતા રહીએ, એવી આપણને જોબ પણ મળી જાય. જ્યારે ગામડાઓની અંદરમાં ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારી શું, તો કે ચલો ભાઈ પાકનું વાવેતર કર્યું છે, પાક જે છે ઉગી રહ્યો છે, બરાબર છે, તો પાણી વાળવા માટે જવાનું છે, બાકીના સમયમાં કંઈ કામ નથી આજે ખેતરમાં, તો પાર્ટ ટાઈમ ક્યાંક જોબ કરતા હોઈએ, બરાબર, 2-3 કલાક ત્યાં જઈ આવીએ. તો ગામડામાં આવું ન થઈ શકે. મોસ્ટ IMP છે ગરીબી ઉદ્ભવવાના કારણો, ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP ક્વેશ્ચન, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. તો ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ, આટલા માટે રૂપિયાની આવક પણ ન થાય બીજી, ત્યારે એને નવરાજ બેસવાનું રહીએ. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે, ગામડાઓમાં અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન હોતું નથી, બરાબર છે, શિક્ષણ સારું નથી હોતું, કે કૌશલ્યો કે તાલીમ પણ જે છે એ મળતી નથી, બરાબર છે, કે કૌશલ્યો પણ શીખવાડવામાં આવતા નથી, અને એ અભાવના કારણે એને કોઈ આવક બીજી થતી નથી, એટલે ગરીબી આવે છે. ત્યાર પછી જોઈએ તો કે જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે, રીતરિવાજો પાછળ છે ને ગજા ઉપરાંતના, એટલે કે આપણી તેવળ ન હોય ને તેવળ બહારના ખર્ચાઓ કરતા હોય અને એના કારણે દેવામાં ડૂબી જાય અને ગરીબ બને, આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી. તો કે આપણા લગ્નના રીતરિવાજ જે છે એની પાછળ આપણે 18 રૂપિયા ખર્ચીએ છીએ, બરાબર છે, બીજું કોઈ પણ આપણી પ્રસંગોપાત એમાં 18 રૂપિયા ખર્ચતા હોય છે. જ્ઞાતિને ધ્યાનમાં રાખીને, રૂઢિઓને ધ્યાનમાં રાખીને, પરંપરાઓ પહેલેથી ચાલી આવે છે, અમારે તો એટલું સોનું દેવું જ પડે, અમારે તો આમ કરવું જ પડે, નહીતર ચાલે જ નહીં, બરાબર છે, તો ગજા ઉપરાંતના પોતાની તેવડ બહારના ખર્ચા કરી નાખે અને પછી દેવામાં ડૂબે, આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. ઉત્પાદન કાંઈ નથી, બરાબર, લગ્ન પ્રસંગ છે ને ભાઈ, એ તમે સાદી રીતના કરો તો એ લગ્ન જ થાય, અને ખર્ચાઓ કરીને કરો ને લગ્ન તો એ લગ્ન જ થાય, થોડોક સમય માટે કે થોડાક વર્ષ માટે. કોઈ એમ કે ભાઈ ફલાણા ભાઈના દીકરાના મેં લગ્ન હતા, ખૂબ સારી રીતે ધામધૂમથી ગયા હતા, બસ પછી કંઈ નહીં, બરાબર છે. તો બિન ઉત્પાદકી, જેમાંથી તમને કોઈ આવક નથી થવાની, તમારે એમાં ખર્ચ જ કરવાનો છે, બરાબર છે, તો એ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી ગરીબી આવે છે, દેણામાં ડૂબે છે માણસ. પછી જોઈએ તો નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે.
સાક્ષર નથી, વ્યક્તિઓ ભણેલા નથી, બરાબર છે, નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે, તો એના કારણે શોષણનો ભોગ બને છે, અન્યાય થતો હોય તોય છતાં બોલી શકતા નથી, કારણ કે એમને એની કાંઈ જાણ જ નથી કે આવા કાયદાઓ હોય, આવી રીતના આમ થતું હોય છે કે ભાઈ આપણે અન્યાય વિરોધી બોલવું જોઈએ, આપણા અધિકારો માંગવા જોઈએ, તો એનો ભોગ બનતા હોય, શોષણ કરવામાં આવે છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવના કારણે એનો લાભ પણ ઉઠાવી શકતા નથી. ખેતીને અનુલક્ષીને કેટલી સરકારી યોજના આવે છે, તમારે કોઈ ધંધો રોજગાર જે છે શરૂ કરવો હોય તો કેટલી બધી યોજનાઓ આવે છે, જેમાં સરકાર દ્વારા કેટલી લોન આપવામાં આવે છે, આની કોઈ જ માહિતી નથી હોતી. એટલે એ માહિતી ન હોવાના કારણોસર એ લાભ પણ ન ઉઠાવી શકે, બરાબર છે. આવી સરકારી યોજનાની માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી જોઈએ તો આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી, તો કે ભાઈ આર્થિક નીતિઓને ઘડતર કર્યું સરકારે ત્યારે છેવાડાના માણસોને ધ્યાનમાં ન લીધા, બરાબર, માનવીની જરૂરિયાતોને ધ્યાનમાં ન લીધી અને એના આર્થિક હિતની ઉપેક્ષા થઈ, તિરસ્કાર કરવામાં આવ્યો, એને ક્યાંય ગણવામાં જ ન આવ્યા છેવાડાના, એટલે દૂરના જે લોકો જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હોય કે ગામડાઓની અંદરમાં વસવાટ કરતા હોય આવા લોકો. ત્યાર પછી જોઈએ તો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટી ગયું. હવે રોકડિયા પાક એટલે ક્યાં, તો કે કપાસ, શણ, તમાકુ, રબર, શેરડી, આ રોકડિયા પાક, એને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકનું ઉત્પાદન ઘટી ગયું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાણી અને ભાવ વધી ગયા, બરાબર છે, જેથી 2% પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી એટલે લોકોને પૈસા વધારે ચૂકવવા પડે, બરાબર છે, એટલે 2% પૂરતું ભોજન પ્રાપ્ત પણ થતું નથી, ગરીબી આવી રીતના આવે છે, ભાવ વધી ગયા, ભાવ વધારે દેવા પડે છે. એના પછી જોઈએ તો આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. આર્થિક સુધારાઓ આવ્યા અને એનો અમલ થયો તો ગ્રામીણ એટલે કે ગામડાઓની અર્થવ્યવસ્થા જે હતી એ પડી ભાંગી, બરાબર છે. કુટીર અને લઘુ ઉદ્યોગો, જે નાના નાના પાયાના ઉદ્યોગો જે છે બધા, એ ખલાસ થયા, બરાબર છે. મોટી મોટી કંપનીઓનું ચાલવા લાગ્યું પણ નાના લઘુ ઉદ્યોગો જે છે બધા, એ બધા ખલાસ થઈ ગયા, એટલે બંધ થવા લાગ્યા. સ્થળાંતર વધ્યું, ગામડાઓમાંથી લોકો શહેરમાં આવવા લાગ્યા, કૃષિ જે છે ખેતી કરવાનું કામ મૂકવા લાગ્યા, ખેતીની આવક ઘટવાથી ગરીબી જે છે એ ઉદ્ભવે છે, બરાબર છે. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આપણે કીધું હતું કે એને પૌષ્ટિક આહાર ન મળતો હોય, કુપોષણનો ભોગ બને. આરોગ્ય વિષયક ખર્ચા વધી ગયા, બરાબર છે, કારણ કે કુપોષણનો ભોગ બને એટલે હવે એને સારવાર તો કરાવવી જ પડે, એટલે આરોગ્ય વિષયક ખર્ચા વધી ગયા. જ્યારે આવક જે છે એ કેવી રહી, એ સ્થિર જ છે. 5000 કમાનાર વ્યક્તિ જે છે 5000 જ કમાય છે, પણ દર મહિને 3000 રૂપિયાની દવા લેવી પડે છે. આ એક ઉદાહરણ આપું છું, બરાબર છે, એટલે આવકનો સ્ત્રોત એનો યાદ રહ્યો પણ ખર્ચ વધી ગયો દવા પાછળનો, બરાબર છે. તો સારવાર દવા પાછળના ખર્ચા વધી ગયા, જેના કારણે ગરીબી આવે છે. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભેંગા, કારણ કે હવે રોબોટિક બધી સિસ્ટમ આવી ગઈ, સીએનસી મશીનો આવી ગયા, માણસ જ્યાં કામ કરતો હતો ત્યાં મશીન કામ કરવા લાગ્યા, બરાબર છે. ટેકનોલોજીમાં ફેરફાર આવી ગયો એટલે પરંપરાગત વ્યવસાયો ભાંગી ગયા, બરાબર છે. કુટીર ઉદ્યોગો પડી ભેંગા, નાના નાના ઉદ્યોગો, કારણ કે હવે જે છે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ હોય ઘરે બનાવતા હોય, બરાબર, તો હવે એવી મશીનરી આવી ગઈ છે કે જે માણસ બનાવતો હતો એના કરતાં 3 ગણી વધારે, 4 ગણી વધારે અગરબત્તી મશીન બનાવીને આપે છે, બરાબર છે. તો કુટીર ઉદ્યોગ ભાંગી પડ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. સ્થાનિક કક્ષાના બજારો બંધ થઈ ગયા. આજે હું કોઈ માની લો કે એક પ્રોડક્ટ બામ બનાવું છું ઘરે બેઠા, બરાબર છે, અને બામ બજારની અંદરમાં સ્થાનિક કક્ષાએ વેચવા માટે મૂકું, બરાબર છે, તો એ પહેલાં થતું હતું, હવે સ્થાનિક બજારો બંધ થઈ ગયા તો બેકારીમાં વધારો થયો, બરાબર છે. મારા બામ જે છે સ્થાનિક કક્ષાએ કોઈ ખરીદશે નહીં, ને આઉટ સ્ટેટની અંદરમાં કે આઉટ ઓફ કન્ટ્રી મારે એ વેચવા પડે તો એટલી ક્ષમતા ન હોય. ત્યાર પછી વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ દર વધ્યો, વસ્તી વધી ગઈ, મૃત્યુદર ઘટ્યો, કારણ કે હવે સારવાર જે છે એ પણ મળવા લાગી છે, મૃત્યુદર ઘટી ગયો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો,
શ્રમની કુલ માંગ કરતાં, એટલે મહેનત માટે થઈને શ્રમિકોની જે માંગ કરતાં શ્રમનો પુરવઠો વધી ગયો. વસ્તી વધી એટલે વ્યક્તિઓ કામ કરવાવાળા વધી ગયા. માંગ કેટલી હતી? તો કે મારે 5 શ્રમિકો જોઈએ છે. બરાબર. ખરેખર છે દુનિયા કેટલા બધા? તો કે 10 શ્રમિક છે. તો બાકીના 5ને શું કરવાનું? તો કે એ ગરીબ જ રહેશે, કારણ કે હું 5ને જ કામ આપી શકું. એટલે શું અહીં કીધું કે શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધી ગયો, વ્યક્તિઓ વધી ગયા. બેકારી વધી, કામ ન મેળવી 5 જણાને એટલે બેકાર થઈ ગયા. બરાબર, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટ્યું, ભાવ વધ્યા. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટી ગયું છે. બરાબર, માંગ છે જીવન જરૂરિયાતની વસ્તુની, પણ ઉત્પાદન ઘટી ગયું. એટલે ઉત્પાદન ઘટવાથી શું થયું? ભાવ વધ્યા. કારણ કે હવે થોડીક વસ્તુ જ હોય ને બજારની, અંદરમાં અમુક લોકો જેનું ઉત્પાદન કરે છે એટલે એના મનગમતા ભાવ લેશે. બરાબર છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો, લોકો ખરીદી શકતા નથી. જીવન ધોરણ કથળી ગયું. અને અંતે એ વાત કરીએ તો ગરીબાઈમાં વધારો થયો. આ ગરીબી ઉદ્ભવવાના કારણો. બરાબર છે. આ પ્રશ્ન પૂછાય છે 100% એમ કહી શકાય, મોસ્ટ આઈએમપી. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ગરીબી ઉદ્ભવી ગઈ છે તો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ શું, કેવી ઘડવી જોઈએ તો કેવી હોવી જોઈએ ગરીબીને નિવારણ કરી શકાય? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી. 3 માર્કમાં 2018માં પૂછાણો હતો આ પ્રશ્ન. બરાબર છે. હવે ગરીબી નિવારણની વ્યૂહરચનાની વાત કરીએ. બરાબર છે. તો ગરીબીનું 20 ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. આ 20 કહેવાય, ઝેર કહેવાય ગરીબી. બરાબર છે. અને તે માટેના મુખ્ય કારણોની આપણે સંક્ષિપ્તમાં સમજ કેળવી છે. શું કામ આવું થયું એના કારણો આપણે જોઈએ. આ ગરીબી શું કામ વધી, તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. એટલે આપણે કારણો સમજ્યા, હવે એને નિવારણ માટે શું કરવું જોઈએ જેથી કરીને ગરીબી જે છે એમાં ઘટાડો થાય. તો કે અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. 11 વખત પંચવર્ષીય યોજના, એવી 5-5 વર્ષની યોજના સરકાર ઘડે. બરાબર. આયોજન પંચ એ 5-5 વર્ષની યોજના બનાવે કે આ 5 વર્ષની અંદર અમે આવું કામ કરશું, અમે આમ કામ કરશું. તો અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના એટલે 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ ગઈ. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્યયોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા, એટલે કે 11મી પંચવર્ષીય યોજના સુધી ગ્રામીણ કક્ષાએ ગ્રામીણ ક્ષેત્રમાં એ લોકોને ક્યાંય ધ્યાનમાં જ લેવામાં ન આવ્યા, એની ઉપેક્ષા જ થઈ, એનો તિરસ્કાર જ થયો. તો એ ખાસ ગરીબી માટે જવાબદાર બન્યું. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય, શહેર જે છે ને એ વિકાસ કરે છે, ઉદ્યોગો ત્યાં ખૂબ વધારે આવેલા હોય ગામડા કરતાં. એટલે સુવર્ણ એટલે કે સોનાનું શિખર ભલે ને શહેરમાં હોય, પણ એના મૂળિયા ક્યાં? તો કે ગામડામાં જ છે. બરાબર છે. કારણ કે ગામડામાંથી માણસો જે છે અહીંયા આવતા હોય છે, ગામડામાં જ કૃષિનું ઉત્પાદન થઈ રહ્યું છે. જો કૃષિના ઉત્પાદનમાં માલ જે છે એ ઉત્પાદન થશે તો એ ગામડામાંથી શહેરમાં એ આવશે. દાખલા તરીકે કાપડ બનાવવાની મિલ છે, બરાબર, રાજકોટની અંદરમાં કાપડ બનાવે છે, પણ ગામડામાં ખેતી કરનાર લોકો જે છે એ ખેતી કરે છે, કપાસનું ઉત્પાદન કરે છે અને એ કપાસ ગામડામાંથી શહેરમાં આવે છે એટલે કાપડ બનાવી શકીએ છીએ. હવે ગામડામાં જે વ્યક્તિઓ જે છે એ ખેતીનો વ્યવસાય છોડી દેશે અને શહેરમાં આવીને વસવાટ કરીને કોઈ કંપનીની અંદરમાં નાની નોકરી કરવા મળશે તો ખેતી જે છે એ બંધ થઈ જશે. બરાબર છે. તો મૂળિયા સાચા ક્યાં છે એવું કહેવાય? ગામડામાં મૂળિયા છે એમ કહી શકાય. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો છે ને ગ્રામોદ્વાર પાછળ ખર્ચવો જોઈતો હતો. એટલે અંદાજપત્ર જે અંદાજપત્ર દર વર્ષે જે છે આપવામાં આવે, કેટલો ખર્ચ અમે આ જગ્યા ઉપર કરશું સરકાર દ્વારા આપતું હોય, તો એ અંદાજપત્રનો જે મોટો હિસ્સો જે છે ખર્ચનો એ ગામડાઓમાં ખર્ચાવા જોઈએ. બરાબર છે. તો ગ્રામોદ્ધાર પાછળ જે ખર્ચાય તો એ ગરીબી જે છે એને દૂર કરી શકાય. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ ને સાંસ્કૃતિક વિકાસ એ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે.
ગામડાનો વિકાસ થશે તો જ આ બધા વિકાસ થઈ શકશે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદય, ગામડાનો ઉદય થશે તો ભારતનો ઉદય થશે આવો કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્વાર થકી દેશોદ્વારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન એટલે કે ગરીબીને જળમૂળમાંથી કાઢી નાખવા માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ આ વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તક સર્જાશે અને પરિણામે આવક વધતા ગરીબી ઘટશે, લોકોને રોજગારી મળશે એટલે આવક મળશે, આવક મળે એટલે ગરીબી ઘટે. બરાબર છે? તમે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ અગાઉ ભણી ગયા છો. બરાબર છે? નાના પાયાના ઉદ્યોગ જેમાં ઓછા માણસો હોય છે, ઓછા મશીનરી હોય છે ને કામ કરતા હોય તો આ બધા જે છે કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગમાં આવે. બરાબર છે? તો હવે આપણે પહેલું જોઈએ એ વ્યૂહરચના. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવવાનો સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ને ચાવીરૂપ ઉદ્યોગના વિકાસ ઉપર વિશેષ ઝોંક આપ્યો હતો, મતલબ વિશેષ ધ્યાન આપ્યું. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહન આપ્યા કે જેથી કરીને આ જે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ ઉદ્યોગો જે છે એ વધુ ખુલે, જેથી કરીને રોજગારીની તક સર્જાય, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધશે અને આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ એ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે. માત્ર ઉદ્યોગના માલિકને તે આર્થિક લાભ થાય એવું નથી. બરાબર? ધનિક ખેડૂતને જ લાભ થાય કે જમીનદારને જ લાભ થાય એવું નથી. ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ જે છે ને ગરીબો સુધી તે પહોંચશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ જે છે ને સરકારનો એ ઠગારો નીવડ્યો, મતલબ એ એવી રીતનું કંઈક કામ થયું નહીં જેવું સરકાર વિચારણા કરતી હતી કે ગરીબોને લાભ થશે અને ગરીબી નિર્મૂલન જળમૂળમાં કાઢી શકશું, પણ એ જે છે થયું નહીં. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. બરાબર? આર્થિક વિકાસ ધીમો થયો. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા. બરાબર? હવે માની લો કે ધીરુભાઈ અંબાણી છે તો એ અબજોપતિ છે, અરબોપતિ આપણે એમ કહી શકીએ. તો આવકનો સ્ત્રોત વધારે પડતો ધીરુભાઈને જ મળશે કે પછી એની નીચે કામ કરનારા વ્યક્તિઓને? બરાબર છે? તો આવકનો સ્ત્રોત શું થયું? બીજા ધીરુભાઈ અંબાણી જે છે એની પાસે જે કંપનીઓ છે, બીજા બધા લોકો પાસે પણ કંપનીઓ છે, પણ અત્યારે કંપની સૌથી વધારે ટોચ ઉપર કોની પહોંચી? બરાબર છે? તો કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની પહોંચી. તો આવી ઘણી કંપનીઓ છે. બરાબર છે? તો એક જ જગ્યાએ શું થયું? સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. બરાબર છે? અસમાન વહેંચણી થઈ. જે ધનિક છે એ વધારે ધનિક બન્યો, ગરીબ છે એ વધુ ગરીબ રહ્યો. બરાબર છે? વધુ ગરીબ બન્યો એવું કહેવાય. સમજાય છે? તો સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થયું, ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો, આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. બરાબર છે? બીજી બાબત જોઈએ. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતોની વસ્તુઓ મળી રહે તો તેનું ઉત્પાદન વધે એવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર અથવા એની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા, મતલબ નાખ્યા કરવેરા.
એટલે ઘણીક માણસો જે ચીજ વસ્તુ વાપરતા હોય ને એના ઉપર વધુ કરવેરા નાખ્યા હોય. દાખલા તરીકે સારામાં સારી ગાડી જે છે મર્સિડીઝ છે, બીએમડબલ્યુ છે, આ મોજ શોખની ભોગવિલાસની, કારણ કે ગરીબ વ્યક્તિ છે ને બીએમડબલ્યુ નથી લેવાનો, બરાબર, એ તો ટુ વ્હીલર ન લઈ શકે, અમીર જ લેવાના. તો એના ઉપર ટેક્સ જે છે ટૂંકમાં એ આવક ના દર જે છે એ વધુ રાખ્યા, બરાબર. જ્યારે ઘર વપરાશની ચીજ વસ્તુઓના દર આવકના દર જે છે એ નીચા રાખ્યા, કરવેરો જે છે એ વધુ ન નાખ્યો, જેથી કરીને સામાન્ય માણસ જે છે એ ખરીદી શકે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, બરાબર. મોજ શોખની ચીજ વસ્તુઓમાં એણે આવક ઉપર ઊંચા દરે કરવેરા નાખી દીધા, બરાબર છે. એટલે વપરાશી ખર્ચ વધી ન જાય, બરાબર, ચીજ વસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય. એટલે પાયાની ચીજ વસ્તુઓ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ લેવાની હોય તો એ તો એને ઓછા પૈસા મળી રહે ગરીબોને, બરાબર. તો તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા PDS, બરાબર છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને ફૂલ ફોર્મ એવું કહેવાય, એટલે સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના, બરાબર છે, રેશનિંગની દુકાને જઈને તમે સસ્તી કિંમતે અનાજ ખરીદી શકો ગરીબ લોકો, એ હેઠળ શું કર્યું, વ્યાજબી ભાવની દુકાનો જે છે એ ખોલી, બરાબર છે. તો એ FPPS દ્વારા ધ ફૂડ એન્ડ કન્ઝ્યુમર ફેર્સ, બરાબર છે, એના દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ એ સરકારે અપનાવ્યો. એટલે સસ્તા દરે જે છે વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ એને ઓછી કિંમતે મળી રહે છે. આવું તમે જોઈ ગયા. અત્યારે તે આપણે કોરોનાની મહામારીમાં તે સરકાર જે છે એ ઓછી કિંમતે અનાજ જે છે એનું વિતરણ કરે છે ગરીબો માટે. તો આ જે છે સરકારે આ જાહેર વિતરણ પ્રણાલી અપનાવી છે, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે. તો આવી રીતના ટૂંકમાં જીવનધોરણ ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે, એટલે શું થાય કે ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટશે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુઓના ઉત્પાદન તરફ વધે. ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુઓ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય ને એનું ઉત્પાદન વધી જાય, આવા સરકારે પ્રયત્નો કર્યા. આમ ગરીબોની રોજગારી વધશે, કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધશે અને અંતે આવકમાં વધારો થાય, રોજગારી મળે, એટલે તો જીવનધોરણ પણ સુધરી શકે એવા પ્રયત્નો સરકારે હાથ ધર્યા. ત્યાર પછી જોઈએ તો ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા એટલે કે જમીનના નિયમો જે છે ને એમાં સુધારાના ઉપાયો, જમીનની ટોચ મર્યાદાનો ધારો એ નક્કી કર્યો, બરાબર છે, કે ભાઈ એક વ્યક્તિ પાસે અમુક વીઘા જમીન હોવી જોઈએ, બરાબર છે, એની નક્કી કરી મર્યાદા, એનાથી વધુ નહીં, નહીંતર જેને જેની પાસે જમીન હોય એ જમીનવાળો વ્યક્તિ જે છે એ વધારે ને વધારે જમીનવાળો બને, બરાબર. તો એની એક મર્યાદા નક્કી કરી કે વધુમાં વધુ એક વ્યક્તિ પાસે આટલા વીઘા જમીન હોવી જોઈએ, એવો એક કાયદો ખેડ્યો. ગણોતનું નિયમન કર્યું, જે લોકો કામ કરવા માટે આવતા હોય મજૂરો આ તે ગણોતિયા જેને કહેવાય છે એનું નિયમન કર્યું. ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જે જમીન વિહોણા હતા વ્યક્તિઓ, જે આપણે જોયું ને ખેડે તેની જમીન, જે ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો. ત્યાર પછી જોઈએ ચોથું, તો કે સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગ, અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ એને ખાસ પ્રોત્સાહન સહાય આપી છે. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય, સ્વાવલંબી બનવા જોઈએ, યંત્રોનો ઓછો ઉપયોગ જેથી કરીને બીજા લોકોને રોજગારી મળે, નકર તમે માણસ કામ કરે એની જગ્યાએ મશીન લાવીને રાખી દો તો એ માણસની ઓછી જરૂર પડે, મશીનરી જ કામ કરે.
એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, બરાબર. આવા ધંધા જે છે ઉદ્યોગો એ ખુલવા જોઈએ, બરાબર. તેથી રોજગારી વધશે. પરંપરાગત વ્યવસાયો, પરંપરાગત એટલે પહેલાંના આપણા વડવાઓ જે છે એ હાથ દ્વારા ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવતા હતા. પહેલાંના સમયની અંદરમાં મશીનરી નહોતી. હાથશાળ અને કુટીર ઉદ્યોગ એના માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી, સરકાર દ્વારા ઘણી યોજનાઓ જે છે કાર્યરત કરવામાં આવી, બરાબર છે. આર્થિક સહાય આપવામાં આવી કે તમે નાના ઉદ્યોગો જો ખોલવા માગતા હોય તો સરકાર તમને લોન આપશે, બરાબર છે, સાવ ઓછા વ્યાજના દરે. તો આવી નીતિ જે છે અપનાવી, આર્થિક સહાય આપે છે. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, બરાબર છે. એ ગૃહ ઉદ્યોગ માટે પરવાનગી લેવાની જરૂર પણ નથી સરકાર પાસે. અગર કોઈ પણ ઉદ્યોગ ખોલવો હોય તો તમારે પરવાનગી લેવી પડે, બરાબર છે. એના કડક નિયમો હોય, એટલા બધા કાગળિયા બધી જે તે વસ્તુ જે છે કે પ્રદૂષણ જે છે નહીં ફેલાવે મારો ઉદ્યોગ, આ તે બધાની પરમિશન લેવી પડે. તો એ અનામત રાખ્યા જેના માટે કોઈ પરમિશનની જરૂર નથી, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને ત્યાં વૈકલ્પિક રોજગારી માટે તક મળશે અને એ હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોમાં વધારો થાય એવા પ્રબંધ કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા કે સ્વરોજગારી તમે મેળવો, તમે પોતે જ નાના ઉદ્યોગો ખોલો, બરાબર. તમારે ક્યાંય બીજી જગ્યાએ નોકરી કરવા જવાની જરૂર નથી, બરાબર. સરકાર તમને આર્થિક સહાય કરશે, બરાબર છે. આવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા. ત્યાર પછી પાંચમું જોઈએ તો સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, કુટુંબનું નિયોજન હોવું જોઈએ, બરાબર છે. સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, આ બધું જો છે ગ્રામીણ ક્ષેત્રે જે છે સુધારણા કરતા જાય છે સરકાર. શિક્ષણ સારું મળી રહે, સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે સરકારી હોસ્પિટલો, વસવાટ જે છે એ માટે થઈને એટલા મકાનો જે છે ફાળવવામાં આવતા હોય છે અમુક ટકા રકમ ભરીને, બરાબર છે. રોજગારીની તક ઊભી થાય, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, પોસ્ટ ઓફિસો જે છે ખોલવામાં આવી હોય, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈની સગવડ કરી, સડક બનાવી, પાક સંરક્ષણ માટે ઘણી બધી જે છે એ તાલીમ આપવામાં આવતી હોય કે ઘણી બધી દવાઓ વિશે જાણકારી આપવામાં આવતી હોય, કૃષિ રથ જે છે ચલાવવામાં આવતા હોય, કૌશલ્યો અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ જે છે, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્વારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાં ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા જેથી શહેર તરફ સ્થળાંતર જે છે ન થાય, લોકો ગામડાઓમાં જ પોતાની રોજગારી મેળવી શકે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. શહેર તરફનું સ્થળાંતર ઘટે એટલે શહેરો ઉપર વસ્તીનું ભારણ ઘટે. રાજકોટમાં ઘણા બધા લોકો વસવાટ કરે છે, ઘણા લાખો લોકો, બરાબર છે. આજુબાજુના ગામડા જે છે એ રાજકોટમાં ભેળ્યા, બહારના લોકો અહીંયા વસવાટ કરતા થયા. દાખલા તરીકે હું પોતે જ ખુદ છું તો શિક્ષક તરીકે નોકરી માટે ગામડામાંથી અહીંયા આવ્યા, બરાબર છે. બીજા બધા ઘણા બધા લોકો જે છે ગામડેથી અહીંયા નોકરી માટે આવતા હોય છે. તો ત્યાં ગામડે જો રોજગારીની તક સર્જાણી હોય તો શહેરમાં આવવાની જરૂર પડે નહીં. એટલે શું થયું, શહેરોમાં વસ્તી વધતી હતી, બરાબર છે, એ શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે, શહેરમાં પણ વસ્તી વધશે નહીં. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કોઈને બહાર અભ્યાસ માટે જવું ન પડે, નજીકના અંતરે કોલેજ શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, ટેકનિકલ અભ્યાસક્રમો દાખલ કર્યા, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ દાખલ કર્યા, જેના દ્વારા એ તમે કોર્સ પૂરો કરો એટલે તમને નોકરી જે છે મેળવી શકો, રોજગારી મેળવી શકો. અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી, યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશિપ આપવામાં આવે છે, બરાબર છે. એટલે આર્થિક જે છે પરિસ્થિતિ નબળી હોય તો એવા લોકો પણ અભ્યાસ કરી શકે. ફી માફીની સુવિધા કરી, બરાબર છે. છોકરીઓને દીકરીઓને ફી જે છે એ પરીક્ષા ફી લેતા નથી. તમારા 10મા ધોરણના ફોર્મ ભરાશે તો છોકરાઓના પરીક્ષા ફી લેવામાં આવશે, પણ છોકરીઓ પાસે પરીક્ષા ફી લેવામાં આવતી નથી. આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે.
મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર સારામાં સારા પ્રયાસો કર્યા અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર છે ને ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ રીતે નક્કર પગલાં ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જળમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર જે છે એ કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન જળમાંથી ઉખાડી નાખવા માટે થઈને કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી બધી મંજિલ જે છે કાપવાની બાકી છે અને મક્કમ પગલે કાપવાની રહેશે. બરાબર, તો જ ગરીબી જે છે દૂર થશે. 2030ની અંદર આપણે વિશ્વમાંથી ગરીબી જે છે એનું નિર્મૂલન કરવાની વાત છે. વિશ્વનું આખાનું વિઝન શું છે? તો કે ગરીબીનું નિર્મૂલન. તો ભારત જે છે એણે તો હજી ઘણી બધી મંજિલ કાપવાની છે. હજી ઘણા બધા ગરીબો જે છે ભારતમાં વસવાટ કરે છે. આ ગરીબી જે છે એને દૂર કરવાની વાત છે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ ગરીબીના ઉદ્ભવના કારણો અને ગરીબી નિવારણના વ્યૂહરચના જે છે ખાસ પાકા કરી લેજો. બરાબર, મોસ્ટ IMP છે. એટલે સુધી આપણે રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. આજના દિવસે અહીંયા સુધી રાખશું. જય હિન્દ, જય ભારત.